ગુડ મોર્નિંગ. અવાજ આવે છે ને બધાને? યસ ઓર નો? ગુડ. લાસ્ટ ટાઈમ આપણે થોડુંક કવર કર્યું હતું. લાસ્ટ ટાઈમ આપણે અલ્ટ્રાસોનિક લેવલ ડિટેક્ટર આપણે જોયું હતું. ધેન આફ્ટર આજે બધી સ્વિચ જે જોઈ છે કે તમારા લેવલને કંટ્રોલ કરવા માટે આપણે સ્વિચનો યુઝ કરીએ છીએ, તો એના માટે ડિફરન્ટ ટાઈપ ઓફ લેવલ સ્વિચિસ આર યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીઝ. સો ફર્સ્ટ ઓફ ઓલ, થ્રી ટાઈપ ઓફ સ્વિચિસ મોસ્ટલી યુઝડ, બટ ફર્સ્ટ લેવલ સ્વિચ ઇઝ ફ્લોટ ટાઈપ લેવલ સ્વિચ, સેકન્ડ ઇઝ ડિસ્પ્લેસર લેવલ સ્વિચ, એન્ડ ધેન થર્ડ ઇઝ કન્ડક્ટિવિટી લેવલ સ્વિચ. તો મોસ્ટલી થ્રી ટાઈપ ઓફ સ્વિચ ઇઝ યુઝડ. તો ફર્સ્ટ લેવલ સ્વિચ ઇઝ અ ફ્લોટ ટાઈપ લેવલ સ્વિચ. ફ્લોટ ટાઈપ લેવલ સ્વિચની અંદર બેઝિક આપણે વાત કરી તો કયા બેઝિક પ્રિન્સિપલ ઉપર વર્ક કરશે, કઈ રીતના એ કામ કરે છે, કયા પ્રિન્સિપલ ઉપર એ કામ કરે છે. તો બેઝિક આપણે જોવા જઈએ તો બેઝિક પ્રિન્સિપલ શું છે, તો કે આર્કિમિડીઝના પ્રિન્સિપલ ઉપર શું કરે છે, એ વર્ક કરે છે. બરાબર, આર્કિમિડીઝના પ્રિન્સિપલ બેઝિક કયું પ્રિન્સિપલ છે, એનું બેઝિક પ્રિન્સિપલ કયું છે, તો કે જ્યારે કોઈ બોડી છે, બરાબર, જ્યારે કોઈ બોડી છે જે ફ્લુઇડમાં ડૂબે છે, બરાબર, તમારા જે લિક્વિડની અંદર ડૂબે છે, ત્યારે તેના દ્વારા ખસતા ફ્લુઇડના વજન, બરાબર, જ્યારે તમારું કોઈ બોડી છે, બરાબર, એટલે આપણે ફ્લોટ લઈ લઈ, એ ફ્લોટ શું કરે છે, તમારા જે ફ્લુઇડ અધરવાઇઝ લિક્વિડ એની અંદર ડૂબે છે, ત્યારે શું થાય છે કે તેના દ્વારા ખસતા ફ્લુઇડના વજન જેટલા ફોર્સ, બરાબર, વજન જેટલા ફોર્સ દ્વારા તે બોડી ઉપર, બોડી શું કરે છે, ઉપરની સાઈડ ફ્લુઇડમાં તરે છે. બરાબર, શું પ્રિન્સિપલ કહે છે કે જ્યારે કોઈ બોડી તમારા ફ્લુઇડમાં ડૂબે છે ત્યારે તેના દ્વારા ખસતા ફ્લુઇડના વજન જેટલા ફોર્સ દ્વારા તે બોડી ફ્લુઇડમાં તરે છે. આ ફોર્સને શું કહેવાય છે, ઇઝ અ બિયોન્સે ફોર્સ, બિયોન્સે ફોર્સ. ઓકે, તો આ બેઝિક આર્કિમિડીઝના બિયોન્સે ફોર્સ ઉપર વર્ક કરે છે, બેઝિક પ્રિન્સિપલ ઉપર શું કરે છે, એ વર્ક કરે છે. સમજાણું આ બેઝિક પ્રિન્સિપલ સમજાઈ ગયું તમને? ઓકે, ગુડ. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે ફ્લોટ છે, બરાબર, એક એની કન્ફિગરેશન કેવી હોય છે. તો બેઝિકલી જે તમારો ફ્લોટ, એટલે જો ફિગરની અંદર બતાવું તો ધીસ ઇઝ યોર ફ્લોટ. ઓકે, તો આ શું છે, આ જે તમને ગોળ દેખાય છે ઇટ્સ યોર ફ્લોટ. ઓકે, તો એની કન્ફિગરેશન કેવી હોય છે, એનો શેપ કેવો હોય છે, તો ઇટ્સ અ રાઉન્ડ, સિલિન્ડ્રિકલ, એટસેટ્રા. તો આવા ટાઈપના એના શેપ હોય છે. હવે બીજી વાત એ આવે કે આ ફ્લોટને શેમાંથી બનાવવામાં આવે છે, તો કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, તો કે બ્રાસ, સ્ટેનલેસ સ્ટીલ ઓર એની અધર સિન્થેટિક મટીરિયલ. ઓકે, આ આ બધા મટીરિયલમાંથી શું કરવામાં આવે છે, એને બનાવવામાં આવે છે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ફ્લોટ ટાઈપ લેવલ સ્વિચિસ. તો બે ટાઈપની લેવલ ફ્લોટ ટાઈપ લેવલ સ્વિચ છે. તો ફર્સ્ટ છે એ તમારી મર્ક્યુરી સ્વિચ અને બીજી છે એ તમારી મેગ્નેટિક સ્વિચ. તો એની અંદર આપણે જોઈએ મર્ક્યુરી સ્વિચ. તો ફિગરની અંદર દેખાય છે ને તમને, ધીસ ઇઝ યોર મર્ક્યુરી સ્વિચ. ઓકે, એનું બેઝિક કન્ફિગરેશન આપણે જોઈ લઈ, બેઝિક ડાયાગ્રામ જોઈ લઈ. તો આ તમારું લિક્વિડ લેવલ છે, બરાબર, પછી આ તમારો ફ્લોટ છે, એન્ક્લોઝિંગ ટ્યુબ છે, બરાબર, આ જે ટ્યુબ છે એ, બરાબર, એન્ક્લોઝિંગ ટ્યુબ છે, પછી એટ્રેક્સિંગ સ્લીવ છે, આ થે આ છે. ઓકે, પછી મેગ્નેટ છે, આ જે તમારો પોર્શન છે, આટલો પોર્શન, ધીસ ઇઝ યોર મેગ્નેટ.
પછી આ બાયસ સ્પ્રિંગ છે, પછી આ તમારો પીઓટ છે, પછી આ નોર્મલી ઓપન એન્ડ નોર્મલી ક્લોઝ કન્ડિશન. બરાબર, ઇઝ વન ટાઈપ ઓફ મર્ક્યુરી સ્વિચ. ઓકે, આ મર્ક્યુરી રિલે યુઝ કરવામાં આવેલી હોય છે, ઇઝ અ સ્વિચિંગ એલિમેન્ટ. હવે બેઝિક આનું વર્કિંગ જોઈએ તો આ બેઝિક એનું કન્સ્ટ્રક્શન થયું, સોરી બેઝિક કન્સ્ટ્રક્શન થયું એનું. તો એક આ જે મેગ્નેટ છે, બરાબર, મેગ્નેટિક આ જે રોડ છે, બરાબર, એની નીચેના બાજુ એક પોઈન્ટ ઉપર ફ્લોટ કનેક્ટ કરવામાં આવેલો છે, બરાબર, અને બીજે બાજુ તમારે આ શું છે, એક આ વન ટાઈપ ઓફ મટીરિયલ હોય છે, મીન્સ મેટલ હોય છે, વન પોઈન્ટ હોય છે, અને આ શું છે તો કે તમારું સીલિંગ ટ્યુબ. બરાબર, ધીસ ઇઝ યોર સીલિંગ ટ્યુબ, સીલિંગ ટ્યુબ, અધરવાઇઝ એન્ક્લોઝિંગ ટ્યુબ. ઓકે, તો આ બે વસ્તુ ત્યાં, બરાબર. સેકન્ડ, કે સીલિંગ ટ્યુબની બાજુની ઉપર સાઈડ, મતલબ મેં જે તમને કીધું, બરાબર, આ શું મેગ્નેટ લગાવવામાં આવે છે, અહીંયા પીઓ ટ્યુબ લગાવવામાં આવે છે, અહીંયા બાયસિંગ સ્પ્રિંગ લગાવવામાં આવે છે, અને અહીંયા નોર્મલી સ્વિચ સ્વિચિંગ એલિમેન્ટ હોય છે. અહીંયા આપણે મર્ક્યુરી એઝ અ મર્ક્યુરી સ્વિચ બી યુઝ કરી શકીએ છીએ, રિલે બી યુઝ કરી શકીએ છીએ. ઓકે, વોટ ઇઝ ધી માય પોઈન્ટ? કન્સ્ટ્રક્શન સમજાઈ ગયું બધાને? ઓકે, ગુડ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. હવે આનું વર્કિંગ કઈ રીતના હોય છે તો એ જોઈએ. તો કે જેમ જેમ તમારું ફ્લુઇડ લેવલ વધતું જાય છે, બરાબર, ફ્લુઇડનું લેવલ વધતું જાય તેમ તેમ તમારો ફ્લોટ છે એ ઉપરની સાઈડ મૂવ કરે છે, અને પરિણામે તમારો જે રોડ છે, બરાબર, ધીસ ઇઝ યોર રોડ, એ શું કરશે, અપસાઈડ મૂવ કરશે. સમજાય છે? એ શું કરશે, અપસાઈડ મૂવ કરશે, અને ટ્યુબની આ જે અંદરની સાઈડ શું કરે છે, સીલિંગ ટ્યુબની અંદરની સાઈડ અપસાઈડ મૂવ કરે છે, અને આ રોડની બાજુમાં એક મેગ્નેટ લગાવવામાં આવેલું હોય છે, તે શું કરે છે કે આની એટ્રેક્ટ થાય છે. આ જેમ જેમ ઉપર થશે એમ આ મેગ્નેટ છે એ શું કરશે, એ એટ્રેક્ટ થશે. એટ્રેક્ટ થશે એટલે અહીંયા જે તમારી જે મર્ક્યુરી સ્વિચ હશે એના એના જે કોન્ટેક છે એ ચેન્જ ઓવર થશે, અને તમારું જે નોર્મલી ક્લોઝ ઓપન હશે તો તમારું નોર્મલી ક્લોઝ કન્ડિશનમાં જશે. સેકન્ડ, કે તમારું જ્યારે લિક્વિડ ડિક્રીઝ થાય છે ત્યારે શું થશે, તમારો રોડ છે એ નીચેની બાજુ મૂવ કરે છે, અને તમારું મેગ્નેટ એની સાથે આ પોર્શનથી શું કરશે, નીચેની બાજુ મૂવ કરશે. તો તમારું મેગ્નેટ છે એ ધીમે ધીમે એની સાથે કોન્ટેક રિલીઝ કરતું જશે, મૂકતું જશે, અને સ્પ્રિંગ શું કરે છે, એની જે એક્ચ્યુઅલ પોઝિશનમાં આવવામાં હેલ્પ કરે છે, અને ધેન તમારે જે સ્વિચિંગ પોઝિશન છે, બરાબર, એ ચેન્જ ઓવર થશે, અને તમારા જે કોન્ટેક્ટ છે, બરાબર, એ નોર્મલી ક્લોઝમાંથી નોર્મલી ઓપન સાઈડ મૂવ કરે છે. સમજાણું વર્કિંગ? આટલું સમજાઈ ગયું? ઓકે, નેક્સ્ટ, બેઝિકલી એને જે માઉન્ટ કરવામાં આવે છે એને થ્રી ટાઈપ્સ રીતના આપણે માઉન્ટ કરી શકીએ છીએ. એક ટોપ સાઈડથી માઉન્ટ કરી શકી, એક સાઈડ સાઈડથી માઉન્ટ કરી શકી, અને એક્સટર્નલ માઉન્ટિંગ બી કરી શકીએ છીએ. તો આપણે થ્રી ટાઈપ્સથી આપણે એને માઉન્ટિંગ કરી શકીએ છીએ. નેક્સ્ટ તમારું છે ડિસ્પ્લેસર ટાઈપ સ્વિચ. ડિસ્પ્લેસર ટાઈપ સ્વિચ છે એઝ અ ફ્લોટ ટાઈપ સ્વિચ વર્ક કરે છે, એવી રીતના સેમ એઝ ડિસ્પ્લેસર ટાઈપ સ્વિચ વર્ક કરે છે. બરાબર, કોઈ ચેન્જીસ નથી આની અંદર. આની અંદર કેવું થાય છે કે બેઝિક પ્રિન્સિપલ જોવા જાય તો એ સેમ એઝ ફ્લોટ ટાઈપ સ્વિચ જેવો જ વર્ક કરે છે. બરાબર, કે તમારા આર્કેમિડીઝના બેયોન્સ પ્રિન્સિપલ ઉપર શું કરે છે, એ વર્ક કરે છે, કે
જે તમારું શું કરે છે કે કોઈ બોડી છે એ ફ્લુઇડની અંદર ડૂબે ત્યારે તેના દ્વારા ખસતા ફ્લુઇડના વજન જેટલા ફોર્સ દ્વારા તે બોડી ઉપર ફ્લુઇડમાં તરે છે અને આ ફોર્સ છે ને એને શું કરે છે બ્યોન્સી ફોર્સ કહેવામાં આવે છે. જેમ જેમ તમારું લિક્વિડ લેવલ ઇન્ક્રીઝ થતું જશે એમ એમ તમારું બ્યોન્સી ફોર્સ છે એ ઇન્ક્રીઝ થતો જશે. તો નેક્સ્ટ આપણે કન્સ્ટ્રક્શન જોઈ લઈએ એનું. તો કે મેગ્નેટિક મતલબ મેગ્નેટિક પદાર્થના બનેલા રોડના એક છેડે ડિસ્પ્લેસર એટલે કે મેટલનો બનેલો એક પ્રકારનો ફ્લોટ રાખવામાં આવે છે. ધીસ ઇઝ અ ડિસ્પ્લેસર એટલે મેટલનો બનેલો એક ફ્લોટ રાખવામાં આવે છે જે લંબચોરસ મતલબ ચોરસ આ કેવું હોય લંબચોરસ આકારનો હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે આ રોડની વચ્ચે અને સેમ એઝ અ કન્સ્ટ્રક્શન છે કે અહીંયા તમારું સીલિંગ પેલું સીલિંગ ટ્યુબ લગાવવામાં ટ્યુબ છે એન્ક્લોઝિંગ ટ્યુબ બરોબર. પછી અહીંયા તમારું મેગ્નેટિક છે બાયસ સ્પ્રિંગ છે પીવોટ છે નોર્મલી ઓપન ઓર ક્લોઝડ. સેમ એઝ અહીંયા શું કરવામાં આવ્યું હોય તમારી સ્વિચિંગ એલિમેન્ટ લગાવવામાં આવેલો હોય છે. તો મેઇનલી આ શેના માટે છે કે તમારા એક્ચ્યુઅલ પોઝિશનમાં આવવા માટે તમને હેલ્પ કરવામાં આવે છે. અહીંયા એક્સટેન્શન સ્પ્રિંગ લગાવવામાં આવેલી છે. ગોટ ઇટ? હવે જેમ જેમ ઇન્ક્રીઝ થતું જશે લિક્વિડ એમ એમ તમારો જે ડિસ્પ્લેસર છે એ શું થશે અપસાઇડ મૂવ કરશે એન્ડ તમારો જે મેગ્નેટ છે એ તમારા અહીંયા કોન્ટેક્ટમાં આવવાની ટ્રાય કરશે એન્ડ ધેન તમારો જે સ્વિચિંગ એલિમેન્ટમાં નોર્મલી ક્લોઝડમાંથી નોર્મલી ઓપન સાઇડ સોરી નોર્મલી ઓપનથી નોર્મલી ક્લોઝ સાઇડ મૂવ કરશે ધેન એન્ડ નેક્સ્ટ કન્ડિશનમાં જ્યારે તમારું લિક્વિડ લેવલ ડિક્રીઝ થાય છે ત્યારે તમારું ડિસ્પ્લેસર છે એ ડાઉન સાઇડ મૂવ કરે છે અને આ તમારું જે સ્પ્રિંગ છે બરાબર એક્સટેન્શન સ્પ્રિંગ છે એ શું કરશે કે આને હેલ્પ કરશે એક્ચ્યુઅલ પોઝિશનની અંદર આવવા માટે એન્ડ ધેન તમારા જે મેગ્નેટ છે એ શું કરશે કે તમારું જે ધીમે ધીમે નીચેની બાજુ આવશે તો ધીમે ધીમે એનો કોન્ટેક્ટ રિલીઝ કરશે અને તમારું જે મેઇન પોઝિશનમાં આવવામાં બાયો સ્પ્રિંગ છે એ હેલ્પ કરશે. સેમ એઝ અ કન્ડિશન છે. આમાં કોઈને કઈ ડાઉટ છે ડિસ્પ્લેસર ટાઈપ સ્વિચ ની અંદર? ગુડ. નેક્સ્ટ સ્વિચ જોઈએ આપણે. લાસ્ટ સ્વિચ ઇઝ અ કન્ડક્ટિવિટી સ્વિચ બરાબર. આ બેઝિક એનું ડિસ્પ્લેસર ટાઈપનું જ છે બરાબર. એનું જ મેઇન કન્સ્ટ્રક્શન મેં તમને દેખાડ્યું છે. નેક્સ્ટ છે કન્ડક્ટિવિટી સ્વિચ. કન્ડક્ટિવિટી સ્વિચની અંદર બેઝિકલી શું હોય છે કે બે ઇલેક્ટ્રિક પ્રોબ રાખવામાં આવેલા હોય છે તમારી વેસલની અંદર બરાબર લેવલ મેઝર કરવા માટે. હવે વેસલમાં તમારું જે લિક્વિડની કન્ડક્ટિવિટી કેટલી છે બરાબર એના ઉપર ડિપેન્ડ કરે છે. તમારા લિક્વિડની અંદર કન્ડક્ટિવિટી છે કે નહીં એ એના ઉપર ડિપેન્ડ કરે છે અને એને ત્યાં જ યુઝ કરવામાં આવે છે જે જગ્યાએ તમારા લિક્વિડની અંદર કન્ડક્ટિવિટી હોય. નેક્સ્ટ તમારો જ્યારે બે પ્રોબ યુઝ કરવામાં આવેલા હોય છે તો જ્યારે તમારું લિક્વિડ લેવલ છે એ ઇન્ક્રીઝ થતું જશે બરોબર મેક્સિમમ લેવલ હશે ત્યારે શું કરશે કે એની જે કન્ડક્ટિવિટી છે એ હાઈ હશે બરોબર. અને હાઈ હશે તો એ બંને વચ્ચે જેમ જેમ લિક્વિડ ઇન્ક્રીઝ થયું હશે બરોબર એટલે ત્યારે ફ્લુઇડની જે કન્ડક્ટિવિટી ના લીધે બંને પ્રોબ વચ્ચે કોન્ટેક્ટ થાય છે અને એના લીધે સ્વિચની અંદર બી કોન્ટેક્ટ શું થશે ચેન્જ ઓવર થશે. આનાથી આપણે ઉલટું જોવા જાય તો કે ભાઈ જ્યારે તમારું લિક્વિડ લેવલ છે એ મેક્સિમમ કરતાં એટલે તમારું લેવલ છે એ ડિક્રીઝ થાય છે બરાબર ત્યારે શું થાય છે કે પ્રોબ વચ્ચે જે ફ્લુઇડ દ્વારા જે કોન્ટેક્ટ છે એ શું થશે
એક ઘટતો જશે એટલે કન્ડક્ટિવિટી શું કરતી જશે ઘટતી જશે કન્ડક્ટિવિટી શું કરશે ઘટકતી ઘટતી જશે અને તેના લીધે શું થશે કે સ્વિચની અંદર શું થશે કોન્ટેક્ટ ચેન્જ ઓવર થશે તો આ બેઝિક પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે તો સામાન્ય રીતે કઈ આપણે એક મેઇન પ્રિન્સિપલ રીતના વર્ક કરી મેઇન પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે તો કે કન્ડક્ટિવિટી બેઝ ઉપર એ વર્ક કરે છે આમાં કોઈને કઈ ડાઉટ છે ઇફ યુ એની ડાઉટ પ્લીઝ આસ્ક ધ ક્વેશ્ચન ઇન ચેટ બોક્સ ઓલ રાઈટ તો આજે લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બે ક્વેશ્ચન બાકી રહેશે એક ઓપ્ટિકલ ટાઈપ અને એક લેઝર આ ચેપ્ટરની અંદર હવે બે જ ક્વેશ્ચન બાકી છે તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેકન્ડ ચેપ્ટર પૂરું થઈ જશે તો હેવ અ નાઇસ ડે તમે લીવ થઈ શકો છો